गुड मॉर्निंग बाळ मित्रों, आज आप धोरण 8 विषय सामाजिक विज्ञान में पाठ 11 संयुक्त राष्ट्रों तेना विषे समझीशुं। संयुक्त राष्ट्रों एनी विस्तृत माहिती आपता पहला तमने एक विश्व युद्ध विषे जाण करी दऊं के आजे विश्व में आजथी पूर्वे 2 विश्व युद्ध थया। जे पहलू विश्व युद्ध ईस्वीसन 1918 થી 1919માં અને બીજું વિશ્વયુદ્ધ 1939માં આ 2 વિશ્વયુદ્ધના કારણે વિશ્વમાં ખૂબ જ તારાશાહી તાંડવ એટલે કે માનવ સંહાર થયો હતો, લોકોને અઢળક નુકસાન થયું હતું, જાનહાનિ અને માલહાનિ બંને થયા હતા। એટલે વિશ્વના તજજ્ઞોએ એવું વિચાર્યું કે હવે વિશ્વમાં શાંતિ જળવાય અને વિશ્વના દેશો પરસ્પર સહકારથી મૈત્રીભાવથી એકબીજાના માનવ મૂલ્યોને બીજાની સંસ્કૃતિને સમજે અને માનવતા દર્શાવી અને સંપી અને સાથે રહે। રવિન્દ્રનાથ ટાગોરના કહેવા મુજબ વસુદેવ કુટુંબકમ એટલે કે વિશ્વ એક કુટુંબ છે, એ ભાવના બધાની અંદર કેળવાય એ માટે સંયુક્ત એટલે કે ભેગા મળી અને રાષ્ટ્રો એટલે કે દેશ ભેગા મળી અને બધા દેશો જે એક સંસ્થાની શરૂઆત કરી એને આપણે સંયુક્ત રાષ્ટ્ર એવું નામ આપ્યું। આની જરૂરિયાત કેમ ઊભી થઈ તો મેં તમને કહ્યું બાળમિત્રો કે જેમ વિશ્વયુદ્ધ થયું, વિશ્વયુદ્ધમાં 2 પક્ષો હતા, મિત્ર રાષ્ટ્રો અને ધરી રાષ્ટ્રો। જેમને પ્રશ્ન હતો એવા ધરી રાષ્ટ્રો હતા જર્મની ઇટલી અને જાપાન, એમને સહાયક મિત્ર રાષ્ટ્રો હતા ઇંગ્લેન્ડ ફ્રાન્સ અમેરિકા। આમ 2 વિશ્વ 2 જૂથોમાં વહેંચાઈ ગઈ અને આ 2 જૂથો વચ્ચે પરસ્પર યુદ્ધ થયું। હવે આ જે બીજા મહાસત્તાઓ એટલે કે એ વખતની મોટી સત્તાઓ ધરાવતા રાષ્ટ્રો હતા એમણે બીજા ઘણા દેશોને ગુલામ બનાવી રાખ્યા હતા કે જેવી રીતે કે આપણો જ્યારે વિશ્વયુદ્ધ 2 વિશ્વયુદ્ધ થયા એ ત્યારે ભારત ગુલામ હતો અને ઇંગ્લેન્ડના હાથે ઇંગ્લેન્ડ આપણા ઉપર સત્તા કરતું રાજ કરતું હતું, ન ચાહતા પણ આપણે વિશ્વયુદ્ધમાં જોડાવું પડ્યું હતું। કેમ કે ઇંગ્લેન્ડ વિશ્વયુદ્ધમાં જોડાયું હતું એટલે ઘણા એવા દેશો હતા કે જે ઈચ્છતા ન હતા છતાં પણ યુદ્ધમાં જોડાયા હતા। તો આવા બધા ઘણા બધા પ્રશ્નોનો હલ કરવા માટે સોલ્યુશન લાવવા માટે આ સંસ્થા ઊભી કરવામાં આવી। વિશ્વયુદ્ધની જરૂરિયાત વિશ્વ સંસ્થાની જરૂરિયાત તો પ્રથમ વિશ્વયુદ્ધ ઈસવીસન 14-18 સુધીમાં થયું, એમાં ભારી જાનહાનિ થઈ, અજબો રૂપિયાનું નુકસાન થયું, એટલા માટે આ વિશ્વ સંસ્થા બનાવવા માટેના વિચાર દેશના વિશ્વના તજજ્ઞોમાં આવ્યા। સંયુક્ત રાષ્ટ્રનો સૌ પ્રથમ વિચાર વુડ્રો વિલ્સનને આવ્યો, એમણે એવું વિચાર્યું કે વિશ્વ પાસે એક એવી સંસ્થા હોવી જોઈએ કે જે કોઈ એક દેશનું ન વિચારે પરંતુ સમગ્ર વિશ્વનું વિચારે। એપ્રિલ 1920માં રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી, આમ સમગ્ર વિશ્વને સંકળાય એવી પ્રથમ સંસ્થા એટલે કે રાષ્ટ્રસંઘની સ્થાપના ઈસવીસન 1920માં કરવામાં આવી। ત્યારબાદ વિશ્વ સંસ્થા રચવાની યોજના, વિશ્વ સંસ્થાને મૂળરૂપથી સ્થાપવાની યોજના કેવી રીતે થઈ તો સૌપ્રથમ એની શરૂઆત અમેરિકાના પ્રમુખ એમડી રૂઝવેલ્ટે કરી, તેને 7 સહકાર બ્રિટનના વડાપ્રધાન ચર્ચિલે આપ્યો અને વિશ્વના બીજા અન્ય દેશના પણ ઘણા તજજ્ઞ વ્યક્તિઓએ આ વસ્તુ અને આ સંસ્થાને આગળ વધારવા માટેની તજવીજ હાથ ધરી। 14 ઓક્ટોબર 1945 એટલે કે બીજું વિશ્વ યુદ્ધ પૂરું થયું પછી સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના વિધિવત સ્થાપના થઈ। સંયુક્ત રાષ્ટ્રની પહેલા વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્ર વિશ્વ સંસ્થાની વિચાર આવ્યો, એ થોડા ઘણા નાના અંશે એનો વિચાર આવવાથી એવી સંસ્થા સ્થપાઈ પરંતુ સફળતા ન મળવાથી ફરીથી ઈસવીસન 1939માં બીજું વિશ્વયુદ્ધ થયું, એણે વિશ્વને ખૂબ જ ભયંકર તારાજીમાં મૂકી દીધું।
ઘણા બધા વિશ્વની સત્તામાં પલટો આવી ગયો, ઘણા બધા ધરી રાષ્ટ્રો પડી ભાંગ્યા, ઘણા ન ધારતા રાષ્ટ્રો સત્તા પર આવ્યા. અને એના કારણે ફરીથી એકવાર તજજ્ઞોએ વિચાર્યું કે હવે આ વિચારને યોગ્ય રૂપે પરિરૂપ બંધારણ આપી અને વ્યવસ્થિત રીતે સંસ્થા સ્થાપવી જરૂરી છે. અને એનું ઈસવીસન 1945માં 14 ઓક્ટોબરે મૂળ રૂપ એટલે કે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરવામાં આવી. તે વખતે જ્યારે પ્રથમ આ સંયુક્ત સંઘ સ્થપાયું રાષ્ટ્રો, ત્યારે 51 સભ્યો દેશ, એક દેશ એટલે એક સભ્ય, એમ 51 દેશ સભ્ય તરીકે એમાં જોડાયેલા હતા, જે ઈસવીસન 2011માં 193 થયા છે. 2011નો આંકડો આપણી પાસે છે. તો એ વખત જ્યારે 51 રાષ્ટ્રોથી શરૂઆત થઈ હતી, 2011 સુધીમાં 193 વિશ્વના 193 દેશ આ સંસ્થા સાથે જોડાયેલા છે. એટલે આપણે સમજી શકીએ બાળમિત્રો કે ધીમે ધીમે વ્યક્તિ, વિશ્વ કે દેશ શાંતિ તરફ જવા માગે છે, પ્રગતિ કરવા માગે છે, યુદ્ધ લડાઈ ઝઘડા કે સંહારમાં કોઈ માનતું નથી. હવે આ સંસ્થાના મૂળ હેતુ કયા હતા? તો વિશ્વ શાંતિ અને વિશ્વ પ્રજાનું કલ્યાણ, વિશ્વમાં સમગ્ર વિશ્વમાં શાંતિ જળવાય, સમગ્રની વિશ્વની પ્રજાનું કલ્યાણ થાય, કોઈ એક દેશ, કોઈ એક પ્રદેશ કે કોઈ એક રાષ્ટ્ર આગળ આવે એવી ભાવના નહીં, પણ સમગ્ર વિશ્વ એટલે કે સમગ્ર માનવજાતનું કલ્યાણ, એ જ આ સંસ્થાનો મુખ્ય હેતુ હતો. એના બીજા અન્ય મુખ્ય હેતુમાં જોઈએ તો આંતરરાષ્ટ્રીય શાંતિ. આંતરરાષ્ટ્રીય શાંતિ એટલે કે એક દેશ અને બીજા દેશ વચ્ચે યુદ્ધ અથવા તણાવભરી પરિસ્થિતિ પણ સર્જાય તો આંતરરાષ્ટ્રીય શાંતિને ખલેલ પહોંચે છે. અને ધીમે ધીમે આ પ્રશ્નો જો વધારે ને વધારે ઉદ્ભવતા થાય તો વિશ્વ યુદ્ધની સંભાવના થઈ શકે. એટલે આંતરરાષ્ટ્રીય શાંતિ જળવાય એ આ દેશ, આ સંસ્થાના દરેક સભ્યોએ એ જ પ્રકારના પગલાં ભરવા કે એમના કોઈ પણ પગલાંથી આ શાંતિને ખલેલ પહોંચે નહીં. સભ્ય દેશો વચ્ચે મૈત્રી, જેમ કે 193 દેશો છે જે આ સંસ્થા સાથે જોડાયેલા છે, તો આ સંસ્થા સાથે જોડાયેલા 193 દેશોમાંથી કોઈ 2, 3 કે 4 દેશો વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમા અથવા કુદરતી સંપત્તિની વહેંચણી અથવા કોઈ પણ પ્રશ્ન હોય, જેમ કે અત્યારે આપણા અને પાકિસ્તાન વચ્ચે જે પ્રશ્નો છે એ પ્રકારના, છતાં પણ આ સંઘની પરમિશન વગર ન યુદ્ધ, ન વાતચીત કે ન અશાંતિભર્યું વાદળ આવે કે અશાંતિભર્યું વિશ્વમાં વાતાવરણ સર્જાય એવી કોઈ જ પ્રકારની પ્રક્રિયા આપણે કરી શકીએ નહીં. અને આપણે સલાહ, સુલેહ અને શાંતિથી મૈત્રીભર્યા વ્યવહાર જ જળવાય એવું વર્તન ફરજિયાતપણે કરવું પડે. સામાજિક, આંતરરાષ્ટ્રીય સામાજિક, આર્થિક, માનવીય મૂલ્યોનો સ્વીકાર. કોઈ એક દેશ મહાન છે, કોઈ એક દેશની સંસ્કૃતિ વિકસિત છે, કોઈ એક દેશનો મનુષ્ય સર્વગુણ સંપન્ન છે અથવા કોઈ એક દેશની સભ્યતા જ મહાન છે એવું નહીં. આંતરરાષ્ટ્રીય એટલે કે બધા જ દેશની સંસ્કૃતિ, એની માનવતા, એની સભ્યતા દરેકને સ્વીકારવું, દરેકને સમજવું અને દરેક વસ્તુને સ્વીકારી અને સુમેળભર્યો વ્યવહાર કરી અને વિશ્વ શાંતિને સહયોગ આપવો. માનવ હકો અને સ્વતંત્રતા જાળવવા. દેશના કોઈ પણ ખૂણે કોઈ પણ રાષ્ટ્રનો માનવ ગયો હોય તો એના હકો છીનવાવા ન, જેમ કે ભારતનો કોઈ વ્યક્તિ નિયમો પ્રમાણે અમેરિકા જાય, ઓસ્ટ્રેલિયા જાય, ફ્રાન્સ જાય કે જાપાન જાય, પણ એ જે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય નિયમોનું પાલન કરી અને વિશ્વના કોઈ પણ ખૂણે જઈ શકે, કોઈ પણ ખૂણાથી એ વેપાર પણ કરી શકે. હા, જે રાષ્ટ્ર પ્રમાણે, દેશ દેશ પ્રમાણે જે નિયમ હોય એ નિયમોનું પાલન એને કરવું રહ્યું, પણ તમે એને રોકી પણ ન શકો કે એને પ્રવાસ પર્યટન કરતાં ટોકી પણ ન શકો. આમ દરેક વ્યક્તિને વિશ્વ એક કુટુંબ છે એવી ભાવના સાથે જીવવું.